રાજ્યના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતાના અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતોલક્ષી વિવિધ યોજનાઓ અંગેની જાણકારી મળી રહે તેવા હેતુસર સુરત જિલ્લાના 9 તાલુકામાં 2 દિવસીય રવિ કૃષિ મહોત્સવ 2023 અને સેવા સેતુનો પ્રારંભ થયો. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું કે રાજ્યના વિકાસમાં મહત્વનો ફાળો આપનારા ધરતીપુત્રની ઓછા ખર્ચે અને આધુનિક ટેકનોલોજી સાથે જ્ઞાન મેળવવાનું માધ્યમ રવિ કૃષિ મહોત્સવ પૂરું પાડે છે. ખેડૂતોના હિતમાં સરકાર હર હંમેશા કાર્ય કરી રહી છે. વધુને વધુ કિસાનો પ્રાકૃતિક ખેતી પ્રત્યે જાગૃત બને એ માટે સરકાર દ્વારા નિરંતર પ્રયાસો થઈ રહ્યા છે. રાજ્ય સરકારના ઉમદા પ્રયાસોથી પ્રાકૃતિક ખેતીની ઝુંબેશ ગામે ગામે પહોંચી ચૂકી છે. માનવ જીવન અને આરોગ્ય સમાજ અને આપણી આહારચર્યા કૃષિ વ્યવસ્થા આધારિત હોવાનું જણાવતા ધારાસભ્યશ્રીએ ઉમેર્યું કે ભારત હંમેશાથી સ્વભાવ અને સંસ્કૃતિ થકી કૃષિ આધારિત દેશ રહ્યો છે. ધરતી માતાને ઝેરમુક્ત અને ગુણવત્તાયુક્ત રાખવાની આપણી સૌની સહિયારી જવાબદારી છે. પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂતો ધરતી માતાની સેવા કરી રહ્યા છે. પ્રાકૃતિક અને પર્યાવરણની સંરક્ષણ સાથે ગૌ માતાનું પણ જતન થશે. વધુમાં તેમણે જણાવ્યું કે વર્ષ 2005-06માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગવી પહેલથી કૃષિ મહોત્સવની શરૂઆત થઈ. કૃષિ મહોત્સવ થકી ખેડૂતો ઝેરમુક્ત પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. ડાંગ જિલ્લો સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતો થઈ ગયો છે. ત્યારે બારડોલી તાલુકાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા અત્યાર સુધી 16,529 તેમજ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી છે. 200 લાભાર્થીઓને બિયારણની કિટ તથા 292 લાભાર્થીઓને ખેતીની લગતી રૂપિયા 57.73 લાખની સહાય આપવામાં આવી હોવાની વિગતો તેમણે આપી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં અમદાવાદ ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના રવિ કૃષિ મહોત્સવનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું. ધારાસભ્યના હસ્તે ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓના લાભાર્થીઓની સહાય વિતરણ કરવામાં આવ્યું હતું. રવિ કૃષિ મહોત્સવ 2023 જે બારડોલી તાલુકાનો આ રવિ કૃષિ મહોત્સવ તેન ખાતે ખેડૂત તાલીમ કેન્દ્રના ગ્રાઉન્ડ ઉપર રાખવામાં આવ્યો હતો. આમાં વૈજ્ઞાનિકો તરફથી આ રવિ કૃષિ મહોત્સવમાં પ્રાકૃતિક ખેતી કરવા અંગે અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકાય એ માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું. સાથે સાથે આજે અહીં સેવા સેતુનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો છે. આજે 23મી તારીખે અને આવતીકાલે 24મી તારીખે. આમ આજે 24મી તારીખે અને આવતીકાલે 25મી તારીખે એમ બે દિવસ, 24 અને 25 નવેમ્બર એમ બે દિવસ આ રવિ કૃષિ મહોત્સવ એ બારડોલી તાલુકાનો અહીં યોજવામાં આવ્યો છે. અને સેવા સેતુમાં પણ બીજા અન્ય પ્રમાણપત્રો મેળવવા માટે પણ આજે લાભાર્થીઓ આવ્યા છે. આજે આ કાર્યક્રમમાં બારડોલીના પ્રાંત અધિકારી શ્રી, ખેતી વિભાગના ગામિતજી, પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભાવેશભાઈ પટેલ, કારોબારી સમિતિના અધ્યક્ષ જીતેન્દ્રભાઈ પટેલ, આરોગ્ય સમિતિના અધ્યક્ષ રોશનભાઈ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ જમનાબેન, અમારા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના મિત્રો, અન્ય તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ અને ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા. અને આ આપણી સરકાર દ્વારા જે રવિ કૃષિ મહોત્સવ યોજવામાં આવ્યો અને જે લોકો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે એ ખેડૂતોનો પોતાનો અભિપ્રાય પણ અહીં વર્ણવવામાં આવ્યો અને ખૂબ સુંદર રીતે આ વહીવટીતંત્ર દ્વારા આજનો આ કાર્યક્રમ અને શરૂ કરવામાં આવ્યો છે અને આવતીકાલે આ કાર્યક્રમ પૂર્ણ થશે. હું નીતિન ગામિત, નાયબ ખેતી નિયામક તાલીમ ખેડૂત તાલીમ કેન્દ્ર બારડોલી અને પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા સુરત. આજરોજ ખેડૂત તાલીમ કેન્દ્ર બારડોલી ખાતે રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત બારડોલી તાલુકાનો કૃષિ મેળોનું આયોજન કર્યું હતું. એમાં લગભગ 32 જેટલા સ્ટોલોનું આયોજન કર્યું છે. એમાં વિવિધ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનું પણ વેચાણ કેન્દ્રનું આયોજન અહીંયા અત્રે કરવામાં આવેલ છે. અને ખેતીવાડી, બાગાયત, પશુપાલન, ICDS, આરોગ્ય વિભાગ અને અન્ય ફાર્મર જે મશીનરી છે, ફાર્મ મશીનરી, એનો પણ વિશેષ સ્ટોલનું આપણે આયોજન કરવામાં આવ્યું છે. સાથે આ કાર્યક્રમમાં મિલેટ, ઇન્ટરનેશનલ મિલેટ 2023 અંતર્ગત વિવિધ વાનગીઓ ICDS વિભાગે અને ખેતીવાડી ખાતાના સ્ટોલમાં આપણે મિલેટની જે મહત્તા છે એની વિશે પણ વિશેષ આપણે પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું. સાથે આજે આજરોજ જે સ્ટોલ જે આયોજન કર્યું છે એમાં સેવા સેતુનો પણ 24 અને 25 બંને દિવસ આપણે અત્રે આયોજન કરેલ છે. બારડોલીના આજના મેળાની ખાસ વિશેષતા એ છે કે આજના મેળામાં લગભગ 1000 જેટલા ખેડૂતોનું આપણે આયોજન કર્યું અને આવતીકાલે પણ 600 જેટલા ખેડૂતો આપણે
આયોજન થશે. આભાર. આ પ્રસંગે સુરત જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શ્રી જીતેન્દ્રભાઈ પટેલ, જિલ્લા પંચાયત જાહેર આરોગ્ય સમિતિના અધ્યક્ષ શ્રી રોશનકુમાર પટેલ, જિલ્લા પંચાયતના સદસ્ય સર્વાશ્રીઓ ભાવેશભાઈ પટેલ, દીપિકાબેન પટેલ, રેખાબેન હડપતિ, બારડોલી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી જમનાબેન રાઠોડ, બારડોલી પ્રાંત અધિકારી ભવદીપ સિંહ જાડેજા, નાયબ ખેતી નિયામક અને આત્મા પ્રોજેક્ટ ડિરેક્ટર શ્રી એનજી ગામિત, બારડોલી તાલુકા વિકાસ અધિકારી વિભૂતિબેન સેવક, સુરત કીટકશાસ્ત્ર કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક શ્રી ડોક્ટર જનક સિંહ એસ રાઠોડ, બારડોલી મદદની સંશોધન વૈજ્ઞાનિક ડોક્ટર રાજેશ ડી વેકરિયા, સુગરના કાર્યાલય અધિક્ષક શ્રી એચ એસ વ્યાન, નવસારી મદદની વિસ્તરણ શિક્ષણ શાસ્ત્રી શ્રી એચ એચ વ્યાસ, મોટી સંખ્યામાં ખેડૂત સહિત પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા. સુરેશ રાઠોડનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, બારડોલી.